નમસ્તે વિદ્યાર્થી મિત્રો કમ્પ્યુટર સબ્જેક્ટમાં ફર્સ્ટ યુનિટ કમ્પ્યુટર પરિચયમાં અગાઉના વિડીયોમાં ઇનપુટ યુનિટમાં કીબોર્ડ માઉસ રીડર જો વગેરે ડિવાઇસ વિશે વાત કરી અને મેમરી અને કંટ્રોલ યુનિટ વિશે સમજ્યા તો આજે આપણે આઉટપુટ યુનિટ મોનિટર અને પ્રિન્ટર વિશે સમજીશું આઉટપુટ યુનિટને નિર્ગમ એકમ કહેવામાં આવે છે જે સામાન્ય રીતે આઉટપુટ યુનિટ એ વિઝ્યુઅલ સ્ક્રીન છે એટલે કે દ્રશ્ય સ્ક્રીન છે વિઝ્યુઅલ સ્ક્રીન એટલે દ્રષ્ટિ વિષયક પડદો જેને મોનિટર કહેવામાં આવે છે મોનિટર એ કમ્પ્યુટરના આખા બોક્સની દ્રષ્ટિ વિષયક નિર્ગમ રચનાનો નિર્દેશ કરે છે એટલે કે કોઈ પણ આઉટપુટ ડેટા સૂચના ચલચિત્રો વિડિયો એનિમેશન વગેરે ઉપયોગકર્તાને નિહાળવા માટે મોનિટર ઉપયોગી છે માહિતી પ્રદર્શિત એટલે દર્શાવતો અથવા ડિસ્પ્લે કરતો સ્ક્રીન એ મોનિટરનો એક ભાગ છે અમુક સમયે આપણે મોનિટર અને સ્ક્રીનને સમાન ગણીએ છીએ અને બંનેમાંથી કોઈ પણ શબ્દનો ઉપયોગ કરીએ છીએ પહેલાંના મોની સફેદ શામ એટલે કાળા અને રાખોડી શેડના હતા એટલે કે બ્લેક એન્ડ વ્હાઈટ હતા અને તેમાં ફક્ત શાબ્દિક અને આંકડાકીય માહિતી જ ડિસ્પ્લે એટલે કે પ્રદર્શિત થઈ શકતી હતી અને હાલમાં વપરાતા રંગીન મોનિટર અનેક પ્રકારની માહિતી દર્શાવી શકે તે પ્રકારના છે હાલના મોનિટર કયા પ્રકારની માહિતી પ્રદર્શિત કરી શકે તો ઉચ્ચ ગુણવત્તા ધરાવતા ગ્રાફિક્સ એનિમેશન વિડીયો ધ્વનિનું નિર્ગમ કરવા માટે વિશિષ્ટ એકમો જેમ કે સ્પીકર્સ હેડફોન્સ ઉપયોગ પણ કરવામાં આવે છે આઉટપુટ યુનિટ તરીકે છાપવા માટે પ્રિન્ટરનો ઉપયોગ થાય છે આ સિવાય નિર્ગમને એટલે કે આઉટપુટને સીધે સીધું વેબસાઇટ ઉપર પ્રકાશિત એટલે કે પબ્લિશ કરવામાં આવે છે અથવા વાયા ઇન્ટરનેટ એટલે કે ઇન્ટરનેટનો ઉપયોગ કરી ફાઇલ દ્વારા મોકલવામાં આવે છે આગળ કમ્પ્યુટરના મુખ્ય ઘટકોને આકૃતિ વન પોઈન્ટ બેમાં માં બતાવ્યા છે તો આકૃતિમાં જોઈએ તો મુખ્ય ત્રણ યુનિટ ઇનપુટ યુનિટ સેન્ટર પ્રોસેસિંગ યુનિટ અને આઉટપુટ યુનિટ આ ત્રણ મુખ્ય ઘટકો છે તો ઇનપુટ યુનિટમાં કીબોર્ડ માઉસ જોસ્ટિક બારકોડ રીડર યુએસબી ફ્લેશ ડ્રાય સીડી વગેરેનો સમાવેશ થાય છે તો આ છે એ કોઈપણ પણ કમ્પ્યુટરમાં ડેટા અથવા સૂચનાઓ દાખલ કરવા માટે ઉપયોગી છે હવે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ તો તેમાં ત્રણ યુનિટ એક તો કંટ્રોલ યુનિટ એરિથમેટિક લોજિક યુનિટ અને મેમરી યુનિટ તો કંટ્રોલ યુનિટ શું કાર્ય કરે છે જે સૂચનાઓના અમલનું સંચાલન અને કમ્પ્યુટરના અન્ય ભાગોના કાર્યોનું નિયંત્રણ કરે છે ત્યારબાદ એલયુ એટલે કે એરિથમેટિક લોજિક યુનિટ જે ગાણિતિક ગણતરી અને તાર્કિક ગણતરીનું કાર્ય કરે છે ત્યારબાદ મેમરી જે સંગ્રહ કરવાનું કાર્ય કરે છે મેમરીના બે પ્રકાર એક તો પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી ત્યારબાદ આઉટપુટ યુનિટ જે માહિતી પ્રદર્શિત કરવાનું અથવા તો છાપવાનું કાર્ય કરે છે આઉટપુટ યુનિટમાં મોનિટર અને પ્રિન્ટરનો સમાવેશ થાય છે આ કમ્પ્યુટરના મુખ્ય મૂળભૂત ઘટકો છે તો એક તો ઇનપુટ ઇનપુટમાં કીબોર્ડ માઉસ મુખ્ય અને સેન્ટર પ્રોસેસિંગ યુનિટ એમાં ત્રણ યુનિટ કંટ્રોલ યુનિટ એલયુ અને મેમરીના બે પ્રકાર પ્રાઇમરી અને સેકન્ડરી મેમરી અને આઉટપુટ યુનિટમાં મોનિટર અને પ્રિન્ટર હવે નિવેશ એટલે કે ઇનપુટ નિર્ગમ એટલે કે આઉટપુટ અને પ્રક્રિયાની રચના બાબતે વિસ્તારમાં ચર્ચા હવે પછીના પ્રકરણ પ્રકરણમાં કરીશું તો ઇનપુટ આઉટપુટ અને પ્રક્રિયા વિશે હવે પછીના આગળના પ્રકરણમાં આપણે વિસ્તારમાં સમજીશું